धोरण 12 साइंस रसायन विज्ञान चैप्टर नंबर 12 अने एमा लेक्चर नंबर 16 कार्बोक्सिलिक एसिड नी बनावटनी आपणे कुल जे 6 प्रक्रियानी वात हती ए 6 प्रक्रियामांथी 5 प्रक्रिया पूरी करी। पहेलू प्राथमिक अल्कोहल अने आल्डिहाइड ना ऑक्सिडेशन वाळी, बीजी अल्काइल बेन्जीन वाळी, त्रीजी नाइट्राइल अने एमाइड वाळी, चौथी ग्रिग्नार्ड प्रक्रियकनी कार्बन डायोक्साइड साथेनी प्रक्रिया अने पांचमी एस्टरमांथी। छठी आजे भणीए एसाइल हेलाइड अने एसिड एनहाइड्राइडनी प्रक्रिया। एसाइल हेलाइड एटले आपणे एने एसिड क्लोराइड पण कहीए छीए। तो आ संयोजन पाणी साथे जड़ विभाजन पामी अने कार्बोक्सिलिक एसिड बनावे छे के एसाइल हेलाइड। એટલે કે એસિડ ક્લોરાઇડ એસિડ હેલાઇડ લેવાય, પણ આપણે સામાન્ય રીતે ક્લોરાઇડ લઈએ છીએ એટલે એસિડ ક્લોરાઇડ સંયોજનો પાણીમાંથી પાણીમાં સીધે સીધું જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ બનાવે છે। જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કર્યું હોય, જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે એટલે કે જલીય બેઝ સાથે જળ વિભાજન પામી અનુવર્તી કાર્બોક્સિલેટ આયન આપે છે। જેને એસિડિક બનાવતા કાર્બોક્સિલિક એસિડ મળે છે। અને એનહાઇડ્રાઇડ સંયોજનને પાણી સાથે જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ બનાવે છે। હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં જોઈએ અને પછી આને સમજીએ। તો રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં લખીએ કે એસિડ ક્લોરાઇડ એટલે આર સીઓસીએલ અને એનું જળ વિભાજન જો આપણે સીધું જ પાણીની હાજરીમાં એચ ટુઓમાં કરો તો અહીંથી બંધ તૂટે, ક્લોરિન વાળો ભાગ માઇનસ બને, આ પ્લસ બને, અહીંથી એચ પ્લસ છે એ ક્લોરિન સાથે જોડાય, એચ સી એલ બનાવે ને ઓ એચ અહીંયા જોડાય એટલે આર સી ઓ એચ બનાવી નાખે। પણ જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ, ઓ એચ માઇનસની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલેટ આયન બને એટલે આર સી ડબલ ઓ માઇનસ આયન વત્તા ક્લોરાઇડ આયન છૂટો પડે અને આ આર સી ડબલ ઓ માઇનસની વળી પાછી એચ થ્રી ઓ પ્લસ એટલે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતા આર સી ઓ એચ એટલે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે। માનો કે આપણે એક સામાન્ય પ્રક્રિયાથી સમજીએ કે સી એચ થ્રી સી ઓ સી એલ એસિટાઇલ ક્લોરાઇડ આપણે કહીએ અને ઇથેનોઇલ ક્લોરાઇડ પણ કહેવાય,
एनी जो सीधे सीधी पानी साथे नी जल विभाजन प्रक्रिया करिए तो CH3COOH इथेनोइक एसिड अने क्लोराइड आयन छूटो पड़े। पण जो एनी बेज माध्यम मा मानो के आपणे विचारीए के NaOH नी हाजरी मा जल विभाजन नी प्रक्रिया करिए तो एसिड पाछो बेज साथे प्रक्रिया करे आनो एच आनो OH पानी नो अणु छूटो पड़ी CH3COONa એટલે સોડિયમ ઇથેનોએટ બનાવે। અને ક્લોરાઇડ આયન છૂટો પડે। વળી પાછું આ સોડિયમ ઇથેનોએટ બન્યા પછી એને એસિડિક માધ્યમમાં જળ વિભાજનની પ્રક્રિયા કરો એટલે CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ મળે છે। તો અહીંયા કાર્બનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, તમે જેટલા કાર્બનવાળો એસિડ ક્લોરાઇડ લીધો હોય એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ સંયોજન નિપજ સ્વરૂપે મળે છે। હવે આવી જ બીજી પ્રક્રિયા આપણને આપી છે કે એસિડ એનહાઇડ્રાઇડ સંયોજન, માનો કે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડવાળી જે પ્રક્રિયા આપી છે C6H5CO2O અને બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ કહીએ આપણે, અને એનું જ્યારે આપણે સીધે સીધું પાણીની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો બેન્ઝોઇક એસિડના બે મોલ એટલે કે C6H5COOH બેન્ઝોઇક એસિડના બે મોલ નિપજ સ્વરૂપે મળે છે। આ સમમિતીય એનહાઇડ્રાઇડ થયો એટલે કે એના બે ભાગ સરખા છે। જો અસમમિતીય એનહાઇડ્રાઇડ હોય, માનો કે આપણે કઈ બેન્ઝોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ, તો એ પ્રક્રિયાને આપણે લખીએ C6H5COOCOCH3। તો આ ભાગ છે એ તમે જો બેન્ઝોઇક એસિડનો આવ્યો અને આ ભાગ છે ઇથેનોઇક એસિડનો આવ્યો એટલે આનું નામ લખાય બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ। તો આનું નામ લખાશે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ અને એનું જળ વિભાજન આપણે કરીએ H2Oની હાજરીમાં એટલે અહીંથી માનો કે બંધ તૂટે, આ બાજુ H જોડાય ને આ બાજુ OH જોડાય તો C6H5COOH એટલે બેન્ઝોઇક એસિડ। વત્તા CH3COOH એટલે ઇથેનોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે। તો એનહાઇડ્રાઇડ સંયોજનનું જળ વિભાજન કરતા આ એનહાઇડ્રાઇડ જે બે એસિડમાંથી બન્યો હશે એ જ બે એસિડ નિપજ સ્વરૂપે આપણને મળે છે। તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટની પ્રક્રિયામાં છેલ્લી પ્રક્રિયા એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડવાળી પ્રક્રિયા હતી। આ પહેલાં આપણે કુલ 5 પ્રક્રિયા જોઈ, પહેલી પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન હતું, બીજું આલ્કાઇલ બેન્ઝીનવાળી હતી, ત્રીજી નાઇટ્રાઇલ અને એમાઇડવાળી હતી, ચોથી ગ્રિગનાર્ડ પ્રક્રિયકવાળી હતી, પાંચમી એસ્ટરવાળી હતી અને છઠ્ઠી એસાઇલ હેલાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડવાળી પ્રક્રિયા હતી। તો એમાં આપણી એસાઇલ હેલાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડવાળી પ્રક્રિયા પૂરી થઈ અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ પણ પૂરી થઈ। આ 5 મિનિટ તમારા રિવિઝન માટે આપણે જૂની આ જે સીટ હતી એને લાવીએ। લેક્ચર નંબર 14માં આ પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડવાળી ઓક્સિડેશનની પ્રક્રિયા હતી,
પછી આલ્કાઇલ બેન્ઝીન વાળી એ ઓક્સિડેશનની, તો એક બે ને ત્રણ સંયોજનમાં ઓક્સિડેશન, નાઇટ્રાઇલ એમાઇડ જળ વિભાજન, એસાઇલ એલાઇડ એનહાઇડ્રેટ જળ વિભાજન અને એસ્ટર જળ વિભાજન, એટલે પાંચ સંયોજન જળ વિભાજનમાં, નાઇટ્રાઇલ એમાઇડ એસાઇલ એલાઇડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર, આ પાંચે પાંચમાં જળ વિભાજનની પ્રક્રિયા અને ગ્રિગનાર્ડ પ્રક્રિયકની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા, આમાં એક કાર્બન વધુ હોય તેવો કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે એની આપણે વાત કરી હતી. તો એમ કરી અને આપણે આ કાર્બોક્સિલિક એસિડની છ પ્રક્રિયા પૂરી કરી. હવે આપણે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મની વાત કરીએ. કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મની વાત કરીએ અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ભૌતિક ગુણધર્મ, એમાં કંઈ ખાસ વધારે પડતું યાદ રાખવા જેવું નથી. તો આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ભૌતિક ગુણધર્મની વાત કરીએ. તો ભૌતિક ગુણધર્મની અંદર આપણે વાસ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા, ખાસ કરીને ભૌતિક ગુણધર્મોમાંથી પ્રશ્ન પૂછાવવાની શક્યતા પ્રમાણમાં ઘણી બધી ઓછી હોય છે. એટલે ભૌતિક ગુણધર્મની અંદર જે કાંઈ વસ્તુ ભણીએ છીએ એની એટલી બધી જરૂરિયાત છે નહીં, એ બાબતને ખાસ ધ્યાન રાખી અને આગળ ઉપર ભણીએ. તો ભૌતિક ગુણધર્મની અંદર આપણે ત્રણ વસ્તુ ભણવાની છે. સૌથી પહેલું ભૌતિક ગુણધર્મોમાં ભણવાનું છે આપણે વાસ, કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની વાસ. તો એના વિશેની વાત કરી છે કે 9 કાર્બન સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ ઓરડાના તાપમાને 9 કાર્બન સુધી, 9 કાર્બન સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર 9 વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે. એટલે કે 9 કાર્બન સુધી છે એ બધાય અરુચિકર વાસ ધરાવે છે, એટલે કે એની વાસ આપણને પસંદ આવે એવી હોતી નથી. ટૂંકમાં અણગમતી વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે. અને વધુ કાર્બન ઉચ્ચ એસિડ સંયોજન, એટલે વધુ કાર્બન ધરાવતા ઉચ્ચ એસિડ સંયોજન મીણ જેવા ઘન સ્વરૂપે હોય છે. વાસ વિહીન હોય છે. કે 9 કરતા વધારે કાર્બન હોય, 10 કે તેથી વધુ કાર્બન ધરાવતા સંયોજન હોય તો એ મીણ જેવા ઘન હોય. આપણને ખબર છે કે કાર્બનની સંખ્યા વધે તો એની ઘનતા વધતી જાય, અને ઘનતા વધતી જાય એટલે ઘટ બનતું જાય, અને ઘટ બનતા બનતા મીણ જેવા ઘન સ્વરૂપે થઈ જાય અને જે વાસ વિહીન હોય છે. તો વાસની અંદર આપણે એટલું જ ખાસ યાદ રાખવાનું છે. બીજું યાદ રાખવાનું છે ઉત્કલન બિંદુ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ, તો કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપણે આલ્ડિહાઇડ અને કીટોનમાં ઉત્કલન બિંદુનો ક્રમ ભણ્યાતા, એમાં તમને યાદ છે કે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આપણે સૌથી વધારે લીધા છે. એટલે કે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ, કીટોન અને આલ્કોહોલ કરતાં ઊંચા હોય છે. તો આપણે લખી શકીએ કે સમાન આણ્વીય દળ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુ
समान आणविक दल धरावता कार्बोक्सिलिक एसिड संयोजनना उत्कलन बिंदु अनुवर्ती एल्डिहाइड कीटोन के अल्कोहल संयोजन करता वधु होय छे। तो समान आणविक दल धरावता कार्बोक्सिलिक एसिडना उत्कलन बिंदु एल्डिहाइड कीटोन अने अल्कोहल करता ऊंचा होय छे। आम थवानुं कारण कार्बोक्सिलिक एसिड संयोजननुं आंतर आणविक हाइड्रोजन बंधथी जोडाण छे। उत्कलन बिंदु वधु होवानुं कारण तेना तेमा आंतर आणविक हाइड्रोजन बंधन बंधनु जोड़ाण छे अने आ जोड़ाण छे वायु अवस्था में पण आ जोड़ाण वायु अवस्था में पण संपूर्ण रीते तूटता नथी संपूर्णपणे तूटता नथी तेथी ते डायमर એટલે કે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। આ અસ્તિત્વ ધરાવે છે એની આપણે સામાન્ય રૂપરેખા સમજીએ। માનો કે આર સી ઓ ઓ એચ આ એક કાર્બોક્સિલિક એસિડનો અણુ લખીએ અને આપણે બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ દર્શાવીએ કે સી ડબલ બોન્ડ ઓ આર ઓ એચ। તો અહીંયા કાર્બનના અણુ આ કાર્બોનિલનો આંશિક ઋણ વીજભારિત ઓક્સિજન આ ઓએચના આંશિક ધન વીજભારિત હાઇડ્રોજનને આકર્ષે અને આ હાઇડ્રોજન બંધ બનાવે। સેમ આનો ઓક્સિજન આના હાઇડ્રોજનને આકર્ષે અને આ બે હાઇડ્રોજન બંધ ઘણા બધા પ્રબળ હોય છે એટલે કદાચ જો આપણે વાયુ અવસ્થામાં લઈ ગયા હોય તો વાયુ અવસ્થામાં પણ એ દ્વિઅણુક સ્વરૂપે અપ્રોટિક દ્રાવકમાં પણ એ દ્વિઅણુ એટલે કે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। દ્વિઅણુ સ્વરૂપે એટલે કે ડાયમર સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે। તો ઉત્કલન બિંદુની સાપેક્ષની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ એલ્ડિહાઇડ કીટોન અને આલ્કોહોલ કરતાં ખૂબ જ વધારે હોય છે। આમ થવાનું કારણ એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું જોડાણ હોય છે અને આ હાઇડ્રોજન બંધ એટલો બધો પ્રબળ હોય છે કે એ વાયુ અવસ્થામાં પણ તૂટતો નથી અને એ દ્વિઅણુક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એના પછી આપણે ભણવાનું છે દ્રાવ્યતા। કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની દ્રાવ્યતા આપણે હંમેશા દ્રાવ્યતા છે ને બે દ્રાવકમાં ભણીએ છીએ, એક પાણીમાં અને બીજું કાર્બનિક દ્રાવકમાં। તો પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ અને પછી કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતા
सौथी पहला आपणे पाणीमां द्राव्यतानी वात करीए। तो पाणीमां द्राव्यतानी सापेक्षे आपणे विचारीए तो चार कार्बन सुधीना एलिफेटिक संयोजनो, केटला कार्बन सुधीना? चार कार्बन सुधीना एटले के ब्यूटेनोइक एसिड सुधीना, चार कार्बन सुधीना एलिफेटिक कार्बोक्सिलिक एसिड संयोजनो, एलिफेटिक कार्बोक्सिलिक एसिड संयोजनो पानी में द्राव्य होय छे, एटले के पानी साथे मिश्र थाय छे। पछी कार्बन नी संख्या वत्ता द्राव्यता घटे छे, कार्बन नी संख्या जेम जेम वधती जशे एम द्राव्यता घटती जाय छे, अने सादामां सादो कार्बोक्सिलिक एरोमेटिक कार्बोक्सिलिक एसिड एटले के बेन्जोइक एसिड એ ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે। બેન્ઝોઇક એસિડ એટલે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ થયો, આ બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે। तो आ बेन्जोइक एसिड छे आपणो एरोमेटिक कार्बोक्सिलिक एसिड छे ए ठंडा पानी में लगभग अद्राव्य होय छे। कार्बनिक आ कार्बोक्सिलिक एसिड संयोजन ओछा ध्रुवीय कार्बनिक द्रावक में तो द्राव्य ज होय छे। हवे आ पानी में द्राव्यताना बदले जो आपणे कार्बनिक द्रावक में विचारीए तो कार्बोक्सिलिक एसिड संयोजनो कार्बनिक द्रावक में द्राव्य ज होय छे। संयोजनो सामान्य रीते कार्बनिक द्रावक में द्राव्य होय छे। तो आटली वात आजे आपणे भौतिक गुणधर्ममां करी। हजू भौतिक गुणधर्ममां एक वस्तु बाकी रही, एसिडिकता, जे आपणे नेक्स्ट लेक्चरमां भणशुं। तो आजे शुं भण्या? तो कार्बोक्सिलिक एसिड संयोजननी बनावटनी छेल्ली बाकी रहेती प्रक्रिया एसाइल एलाइड अने एसिड एनहाइड्राइडमांथी, एसाइल एलाइड संयोजनमांथी बनती प्रक्रियामां जळ विभाजननी वात करी કે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો અથવા પાણી સાથે જળ વિભાજન કરો તો સીધો એસિડ મળે, પણ બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ તો પહેલાં એનો કાર્બોક્સિલેટ આયન મળે, જેને એસિડિક માધ્યમમાં લઈ જતાં અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે। પછી આ એસાઇલ ક્લોરાઇડની પણ આપણે એ જ રીતે વાત કરી, આનું ઉદાહરણ લીધું। પછી એનહાઇડ્રેટની પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ મળે એની વાત કરી। સંમિતીય એનહાઇડ્રેટ હોય તો સરખા એસિડ મળે, અસંમિતીય એટલે કે બે બાજુના ભાગ જુદા જુદા હોય તો જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ નિપજ સ્વરૂપે મળે છે। પછી ભૌતિક ગુણધર્મમાં વાસ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા, વાસમાં ખાસ આ 10થી વધારે કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મીણ જેવા સફેદ ઘન હોય છે, યાદ રાખીએ। ઉત્કલન બિંદુમાં થોડુંક આ દ્વિઅણુક સ્વરૂપ છે, કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ બીજા બધા કરતાં વધારે હોય એનું કારણ એમાં હાઇડ્રોજન બંધનું જોડાણ છે, અને એ હાઇડ્રોજન બંધ વાયુ અવસ્થામાં પણ તૂટતો નથી એટલે ડાયમર સ્વરૂપે, દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે એની વાત કરી। પછી દ્રાવ્યતા પાણીમાં અને કાર્બનિક દ્રાવકમાં, તો ચાર કાર્બન સુધી પાણીમાં દ્રાવ્ય, કાર્બનની સંખ્યા વધે એટલે પાણીમાં દ્રાવ્યતા ઘટે, અને બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે। આ વાત
खास ध्यान राखिए। आ एकाद वक्त लखी नाखो, एकाद वक्त तैयार करो, आनी एटली बधी जरूरियात नथी, पण आ भाग छे आपणा माटे मोस्ट आईएमपी छे, तो आटलू ध्यान राखिए। नेक्स्ट लेक्चर में कार्बोक्सिलिक एसिड संयोजनना रासायणिक गुणधर्म अने छेलो भाग शुरू थाय छे, जेमां आपणे एसिडिकता अने रासायणिक गुणधर्म पूरा करिए, ले चेप्टर पण तमारुं पूरुं थई जशे।